हार्दिक स्वागत छे। मित्रों अहीं एक दाखलो छे, एक्जाम्पल नंबर बे। नीचेनी आकृतिनी अंदर ना अज्ञात खूणा एक्स नुं माप शोधो। अहीं त्रिकोणना त्रण खूणाओ छे मित्रों। आ पहेलो खूणो छे, आ बीजो खूणो, अहीं त्रीजो खूणो जाणता नथी, पण आपणे अहीं एक्स नी किंमत शोधवानी छे। आ बहिष्कोण छे त्रिकोणनो। त्रिकोणनी कोई पण एक बाजुने आपणे लंबावीए तो बहारनी बाजू जे खूणो बने छे एने बहिष्कोण कहेवाय छे, आपणे जाणीए छीए। हवे आपणे अहीं एक्स नी किंमत मित्रों शोधवानी छे, तो तमारे अहीं याद राखवानुं के आ जे बहिष्कोण छे मित्रों, आ बहिष्कोणनुं जे माप छे એ આ અંતઃસમ્મુખકોણ એટલે આ બે ખૂણાના માપના સરવાળા બરાબર થવું જોઈએ। આપણે જાણીએ છીએ કે બહિષ્કોણનું માપ એટલે આ ખૂણાનું માપ એ આ બંને ખૂણાના સરવાળા બરાબર થાય છે, પણ અહીંયા આ અંતઃસમ્મુખકોણમાંથી આ જાણીએ છીએ એટલે આને આપણે શું કહીશું, જ્ઞાત અંતઃસમ્મુખકોણ બરાબર। અને જાણતા નથી એટલે આને શું કહીશું આપણે, અજ્ઞાત અંતઃસમ્મુખકોણ। શું કહીશું, અજ્ઞાત। તો સૂત્ર કેવું બનશે, જો બહિષ્કોણ બહિષ્કોણનું માપ બરાબર જ્ઞાત અંતઃસમ્મુખકોણ અને અજ્ઞાત અંતઃસમ્મુખકોણનો સરવાળો। તો અહીં લખી જો, ત્રિકોણના બહિષ્કોણનું માપ બરાબર જ્ઞાત અંતઃસમ્મુખકોણ વત્તા અજ્ઞાત અંતઃસમ્મુખકોણના સરવાળો। તો અહીંયા મેં સૂત્ર આવી રીતે બનાવેલું છે, તો તમે સમજી શકો આ બહિષ્કોણ છે એટલે આપણે લખીશું બહિષ્કોણનું માપ 115° બરાબર આ બે ખૂણાનો સરવાળો એટલે અજ્ઞાત, એટલે કે આ 50 જાણીએ છીએ તો લખી દઈશું 50 જ્ઞાત અંતઃસમ્મુખકોણનું માપ વત્તા અજ્ઞાત એટલે જાણતા નથી તે, તો અહીં લખી દઈશું ખૂણો x। ઓકે, હવે આપણે ખૂણા x નું માપ શોધવાનું છે, તો આ જે અજ્ઞાત અંતઃસમ્મુખકોણ છે એને ડાબી બાજુથી આપણે જમણી બાજુ લઈએ, આ ડાબી બાજુ છે તો એને આપણે આ રીતે જમણી બાજુ લઈ દઈએ। તો જ્યારે જમણી બાજુ અહીંયા આપણે લાવીશું અને આ જે ત્રિકોણનો બહિષ્કોણ છે એને જમણી બાજુથી ડાબી બાજુ લઈ જઈશું, તો આ જે ખૂણો એક્સ આપણે લખીશું કે અજ્ઞાત અંતઃસમ્મુખકોણ બરાબર ત્રિકોણનો બહિષ્કોણ એટલે આ આ બાજુ આવી ગયા, બહિષ્કોણ 115 અને ડાબી બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે, પ્લસના શું થશે, માઇનસ, એટલે આ જે કિંમત છે એ 50માંથી આપણે બાદ કરીશું। તો અહીં તમે સમજી શકશો કે આપણે એક્સની કિંમત શોધવી હોય તો બહિષ્કોણમાંથી આ સીધી સીધી રકમ બાદ કરી દેવાની। શોર્ટકટ તમારે યાદ રાખવાનું કે કોઈ પણ હવે આ દાખલામાં એક્સની કિંમત શોધવી હોય તો બહિષ્કોણમાંથી આ કિંમતને તમારે બાદ કરી દેવાની, તો બહિષ્કોણ 115 છે એમાંથી આ સીધે સીધા તમારે શું કરવાના, માઇનસ કરી દેવાના। ઓકે, અને સૂત્રનો આનો ઉપયોગ કરવાનો, તો અહીંયા આપણે દર્શાવી દઈશું કે 115માંથી મિત્રો અહીંયા 50 જશે એટલે 50 ને 50 100 અને 60 ને 5 65, તો અહીંયા જવાબ મળશે 65। તો ખૂણા એક્સ નું માપ મળે છે 65°, જે આપણો મિત્રો શું છે, જવાબ। ઓકે, તો પ્રથમ દાખલામાં તમને ખબર પડી હશે। ચલો બીજો દાખલો જોઈશું આપણે। હવે મિત્રો દરેક દાખલાની અંદર આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું એટલે તમે અહીં યાદ રાખશો। તો અહીંયા બીજો દાખલો છે, હવે એ જ પ્રમાણે તમે જોઈ શકો છો કે આ બહિષ્કોણ છે, તો આપણે લખી દઈશું બહિષ્કોણનું માપ 100 છે, અંતઃસમ્મુખકોણ છે આ જ્ઞાત છે એટલે લખી દઈશું 70, આ અજ્ઞાત છે એટલે લખી દઈશું ખૂણો એક્સ। ઓકે, હવે આ જે એક્સ છે એને ડાબી બાજુ લાવી દઈશું, સોરી ડાબી બાજુ લાવીશું અને 100 ને આપણે જમણી બાજુ લઈ જઈશું, તો અહીંયા 100 - 70 બરાબર આવશે 30°। ઓકે, તો જવાબ મળશે અહીંયા 30°, તો ખૂણા એક્સ નું માપ મળશે 30°। આ તમારો થશે આન્સર, અને મેં તમને કહ્યું તે પ્રમાણે એક્સની કિંમત શોધવી હોય તો બહિષ્કોણમાંથી આ બાદ કરી દેવાના એટલે તમને સીધે સીધા જવાબ મળી જશે। ઓકે, ત્રીજો દાખલો જોઈશું। ત્રીજો દાખલો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા બહિષ્કોણ છે 125, આ અંતઃસમ્મુખકોણ છે જાણતા નથી તે અજ્ઞાત, અને અહીંયા જે આ ચિહ્ન છે ને મિત્રો એ 90°નું છે, કારણ કે કાટખૂણો દર્શાવે છે, શું દર્શાવે છે, કાટખૂણો, તો અહીંયા માપ નથી આપી પણ આ ચિહ્નને આધારે તમે કહેશો કે આ ખૂણો 90°નો છે, તો અહીં બહિષ્કોણનું માપ 125° બરાબર જ્ઞાત, જ્ઞાત એટલે જાણીએ છીએ આ, તો આ આવશે અહીંયા 90, અને જે નથી જાણતા એટલે આપણે લખીશું અહીંયા એક્સ। ઓકે, એક્સને આપણે ડાબી બાજુ લઈ જઈશું એટલે ખૂણો એક્સ જે નથી જાણતા અજ્ઞાત અંતઃસમ્મુખકોણ
बराबर जाए थे बहिष्कोण एट 125 અને આ 90 માંથી બાદ કરીશું તો 90 માંથી મિત્રો 125 જશે એટલે 25 ને 10 30 ને 5 35 સોરી 25 ને 10 35 એટલે અહીંયા ખૂણા x નું માપ તમને મળશે 35 ઓકે આ તમારો મિત્રો થશે જવાબ ઓકે તો બીજા દાખલામાં જવાબ મળે છે તમને 35 ચલો ત્રીજો દાખલો આપણે જોઈશું મિત્રો અહીંયા મિત્રો જોઈ શકો છો તો આ બહિષ્કોણ છે આ અંતઃસમૂહકોણ પણ કેવો જ્ઞાત છે અને આ અજ્ઞાત છે જાણતા નથી તે ઓકે તો આપણે લખીશું અહીંયા બહિષ્કોણનું માપ બરાબર 120 અંશ બરાબર આ બેનો સરવાળો એટલે જ્ઞાત એટલે 60 અને અજ્ઞાત એટલે ખૂણો x ઓકે તો આ ખૂણા x ને આપણે ડાબી બાજુ લઈ જઈશું અને આ જમણી બાજુથી ડાબી બાજુ આવશે એટલે 120 ઓછા 60 બરાબર જવાબ આવશે 60 તો અહીંયા ખૂણા x નું માપ મળશે તમને 60 અંશ ઓકે ડાયરેક્ટ તમે કહી શકો x નું માપ બરાબર બહિષ્કોણમાંથી આ ખૂણો તમે બાદ કરી દો મિત્રો એટલે તમને સીધો જવાબ મળશે 120 માંથી અહીંયા 60 બાદ કરશો એટલે સીધો જવાબ તમને મળશે 60 તો દાખલા મિત્રો એકદમ ઈઝી છે આગળ બીજો દાખલો જોઈશું અહીંયા તમે જોઈ શકો છો બહિષ્કોણનું માપ છે 80 અંતઃસમૂહકોણ 2 છે આ જ્ઞાત છે અને આ નથી જાણતા એટલે કેવો છે અજ્ઞાત બહિષ્કોણનું માપ આ બેના સરવાળા બરાબર થાય છે આપણે જાણીએ છીએ તો અહીંયા લખી દઈશું કે 80 અંશ બરાબર આ જ્ઞાત એટલે કે 30 અંશ અને અજ્ઞાત એટલે ખૂણો x ખૂણા x ને આપણે ડાબી બાજુ લઈ જઈશું આને આપણે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈશું એટલે અહીંયા માઇનસ ચિહ્ન થઈ જશે અહીંયા 30 થશે 80 માંથી 30 જશે એટલે મિત્રો રહેશે 50 અંશ તો અહીંયા ખૂણા x નું માપ થશે 50 અંશ આ તમારો થશે જવાબ ડાયરેક્ટ તમે કહી શકો કે 80 માંથી 30 બાદ કરો એટલે 50 આવશે તો આ પણ તમે સમજી શકો છો કે બહિષ્કોણમાંથી આ ખૂણાને સીધા બાદ કરી પણ શકો છો ઓકે આગળ જોઈશું બીજો દાખલો અહીંયા તમે જોઈ શકો છો બહિષ્કોણ 75 છે અંતઃસમૂહકોણ આ બે છે આ બેનો સરવાળો મિત્રો કેટલો થશે તો આના બરાબર થશે તો અહીં લખીશું બહિષ્કોણનું માપ છે 75 અંશ જ્ઞાત એટલે જાણીએ છીએ એટલે અહીંયા લખીશું 35 અંશ અજ્ઞાત એટલે અહીં લખીશું x આ x ને આપણે ડાબી બાજુ લઈ જઈશું એ નથી જાણતા બહિષ્કોણને આપણે જમણી બાજુ લઈ જઈશું એટલે અહીંયા માઇનસ થઈ જશે અહીંયા 35 થશે બરાબર 75 માંથી 35 એટલે 35 દૂ 70 અને 5 એટલે અહીંયા 40 થશે 35 75 માંથી 35 જશે એટલે 40 રહેશે ઓકે તો ખૂણા x નું માપ તમને મળશે મિત્રો 40 અંશ ડાયરેક્ટ પણ તમે કહી શકો કે આ બહિષ્કોણમાંથી આ માપ બાદ કરી દઈશું એટલે તમને સીધો જવાબ મળશે તો મિત્રો આ દાખલા એકદમ ઈઝી છે એક જ મેથડથી બાદબાકી કરીને સીધે સીધો તમે જવાબ મેળવી શકો છો ઓકે આભાર આપણે ફરી મળીશું